सर्वे हरि भक्तों ने मारा सप्रेम जय गुरुदेव। सत्संग सद्गुरुवाणी सद्गुरुनी शिखामण शिक्षापत्री अद्भुत शास्त्र से संपत उपजे ते तमे लावो मुखी साथे न करवो दाव। मुखी एटले जे ब्रह्मगादी शोभावे जे सवार सांज देवस्थान इष्टदेवना मंदिरनी आपड़ा निष्कलंक किनार महाप्रभुनू धाम ज्योतिष धाम एमां जे पंच अने प्रेरणापीठाधीश्वर जे ते वखतना गादीपतिए मंदिरनी प्राण प्रतिष्ठा करी होय गाममां शहरोमां એ મંદિરને સવાર સાંજ સેવા સંધ્યા કરે અને એક પણ પૈસો એ લેતા નથી। મહેનત હવાના ચાર વાગે જઈને મંદિરને સાફસૂફ કરે, નિસ્વાર્થ ભાવે હવારમાં ધૂપ લોબાન કરે, દીવાબત્તી કરે, અગરબત્તી કરે, એ પહેલાં તો એ મંદિરને એ નીચ મંદિરને સાફ કરે, વાળે, ચોખ્ખું કરે। હવે નળ આવ્યા, કૂવામાંથી અવારમાં પાણી ભરી આવે, ઘડો ભરે, સેવા સંધ્યા કરે અને હવારમાં અથર્વેદના મંત્રોચ્ચારથી એ ચરણામત બનાવે અને બધા જ પીવે આ મુખી। પણ એની સેવા નો કોઈ ચાર્જ કે કોઈ પૈસો કશું જ લે નહીં, નિસ્વાર્થ ભાવે સેવા। એટલે એને કહ્યું મુખી સાથે ન કરવો દાવો, દાવો કરે દુનિયાને ભાવે, આવે દારિદ્રને દેવ નહીં ભાવે। આવા નિસ્વાર્થ પરમ કૃપાળુ પરમાત્માના ભક્ત સેવક એ મહાપુરુષ સાથે કદાપી એ આ વાક્ય આપણને સત્પંથીઓને લાગુ પડે, અનુયાયીઓને લાગુ પડે કે મુખી સાથે કોઈ વાદ વિવાદ ન કરો। દાવો એટલે દાવો કેને કહેવાય? હું સાચો, તમે જૂઠા, તમે જૂઠા, હું સાચો, આ દાવો। કોર્ટમાં દાવો કરવાની વાત નથી કરી, પોતાના અહંકારને પોષવા માટે ખબર છે મારી વાત ખોટી છે, જૂઠી છે, છતાં પણ મુખી બિચારો ગરીબ છે, નિરાભિમાની છે, એ રાંક થઈને સેવા કરે છે, એની આગળ આપણે એની ભૂલો કાઢીએ, કેનો સેવક છે? સદગુરુ મહારાજનો। કેનો સેવક છે? કલ્કી ભગવાનના મંદિરનો સેવક છે, સ્વામીનો સેવક છે। સેવકની બેઇજ્જતી સ્વામી કદાપી જોઈ ન શકે, ના જોઈ શકે। એટલે તો બીજું વાક્ય કહ્યું ને, મુખી સાથે ન કરવો દાવો, તો શું થશે? દાવો કરે દુનિયાને ભાવે, સંસારીને તો મજા આવશે, મુખી તો બિચારો ગરીબ છે, રાંક છે। ભક્તિ રે કરવી તેને રાંક થઈને રેવું ને, મેલવું અંતરનું અભિમાન રે। નવ પ્રકારની નવધા ભક્તિમાં એક છે સેવા ભક્તિ, કે જે આ મુખી કરી રહ્યા છે, સ્વામીની સેવા, મંદિરની સેવા, ગામના બધા હરિભક્તોની સેવા। હવારમાં ચરણામત બનાવવું એ ગામના દરેક મુમુક્ષ માટેની એ સેવા છે। પછી કોઈ બાળકને નિમાવવું હોય, કોઈને સૂતક ઉતારવું હોય, કોઈ બાળક રડતું હોય, એની મા લઈને આવે, મુખી મારું આ બાળક રડે છે, ઊંઘતું નથી, મુખી એને છેડો છંડે, અને પેલી બેન દીકરી માં એક પાવડો દીવડનું લઈ આવે એક વાટકીમાં,
અને 5 રૂપિયા લઈ આવે એ મુખી આગળ મૂકે મુખી તરત જ એ પાટ ઉપર મૂકી દેશે આ સેવા દાવો કરે દુનિયાને ભાવે દુનિયા તો રાજી થશે પણ સદગુરુ મહારાજે આ શ્લોક આપણને બધાને લાગુ પડે આ ફરજિયાત છે તો શું થશે આવે દારિદ્ર અને દેવ નહીં પામો તાલદર આવશે ઘરમાં કોઈ દિવસ ગમે તે સંપ્રદાય હોય ગમે તે ધર્મ હોય ગમે તેના ગમે તે ભગવાન હોય ગમે તેનું દેવળ સ્થાન હોય આપણે કોઈની નિંદા કરવી નહીં કોઈ દી દાવો ના કરવો કે અમારો ધર્મ સાચો ને તમારો જૂઠો ને તમારો જૂઠો ને અમારો સાચો એ વાદ વિવાદમાં પડવું નહીં અને જે લોકો પડ્યા છે એની આજે સાત સાત પેઢી ખતમ થઈ ગઈ છે હા આપણે કોણ નક્કી કરવા વાળા આપણી બુદ્ધિ કેટલી આપણી આંખ કેટલી અરે અહીંયાથી 2 કિલોમીટર તમે જોઈ શકતા નથી આજનું તમે કાલનું તમે જોઈ શકતા નથી ભવિષ્યનું તમે જોઈ શકતા નથી તો તમારે કને આટલી બધી બુદ્ધિ બુદ્ધિ મનુષ્યને બુદ્ધિ તર્ક કરે વિતર્ક કરે પણ અહંકાર એને પાછો ટેકો દે હા અહંકાર પાછો માહિતી આપણી વાતને ટેકો દે હા એને ઠીક કર્યા તે એ કરવા જેવા જ હતા કોણ મુખી કોણ સંત કોણ મહંત આપણી કોણ કહેવાવાળા તો વળી આપણને અહીંયા જાગૃત બી કર્યા આપણા સદગુરુ મહારાજે જો ભાઈ તો આમ કરીશ ને તો આ થશે પરિણામ આવશે ક્યું આવશે દાલદર દારિદ્ર અને દેવ નહીં પામો દેવ તમને મળશે જ નહીં ઘરમાં દારિદ્ર આવશે દારિદ્રની કથા છે એ કથા હું તમારા આગળ વર્ણન કરીશ સમુદ્ર મંથન દેવ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું ઝઘડા કંકાસ બહુ થયા ફાઇનલી એ સંમત થયા કે આપણે 2 ભેગા થઈને સમુદ્ર મંથન કરીએ ચાલો નક્કી તો કે નક્કી વાસુનાથના દેવના નાગનું એનો નેત્રા બનાવ્યા મેરુ પર્વત ઉપરને વલોણું થયું વળી પાછા કે ઉભારો ઉભારો હવે આમાંથી વસ્તુ નીકળે સમુદ્ર મંથનમાંથી તો ભાગ કેમ કરવા એટલે બંને વળી પાછો પંચ બેઠો જો એક નીકળે તમારી બીજી નીકળે અમારી ત્રીજી નીકળે તમારી ચોથી નીકળે અમારી એમ કરીને એ લોકો સમાધાન કરી લીધું સમુદ્ર મંથન થયો ચાલુ પહેલું જ ઝેર નીકળ્યું હળાહળ 20 અને પહેલી જે વસ્તુ નીકળે એ દેવોએ લેવાની દેવો ઝેર જોઈને કે એ ભાઈ આ મારું નહીં આ તમારું દાનવો કે એક આપણે નક્કી કર્યું છે એકી નીકળે તમારી 2 કી અમારી એકી તમારી 2 કી અમારી એટલે દેવોએ મહાદેવોના દેવ મહાદેવ એનું સ્મરણ કર્યું અને મહાદેવ પધાર્યા અને હળાળ 20 એને ધારણ કર્યું અને એને ગળામાં રાખ્યું ત્યારથી એ નીલકંઠ મહાદેવ કહેવાયા ઝેર તો નીકળશે જ્યારે એ આપણને પ્રેરણા આપે છે કે જ્યારે તમારા મનમાં મનોમંથન ચાલુ થાય સદવિચાર કુવિચાર કુવિચાર સદવિચારનું વલોણોમાં ચાલુ થાય અને આપણને જ્યારે માર્ગ ન મળે આપણને કોઈ રસ્તો ન મળે આપણે ચિંતન કરીએ મનન કરીએ ત્યારે પહેલામાં પહેલું તો ઝેર જ નીકળશે જો દેવ અને દાનવ વચ્ચે નીકળ્યું હોય તો આપણે વળી કયા હિસાબમાં સદવિચાર કુવિચાર એનું મનનું મંથન ચાલશે મેં નક્કી જ કરવું
ઝેર નીકળશે. ઝેર એટલે જુઓ, ઝેરની વ્યાખ્યા શું? જે કંઈ આપણે ખાઈએ કે પીએ અને તરત જ આપણું મૃત્યુ થાય એવું રસાયણ, એનું નામ ઝેર. તો કેટલા ઝેર નીકળશે? 20 પ્રકારના ઝેર. 20 પણ ગુજરાતીમાં શું કહેવાય? 20 એટલે ઝેર. 20 પ્રકારના ઝેર નીકળશે. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં. કોઈની નિંદા રે, કોઈની નિંદા કરે, કોઈની નિંદા ના કરવી. જૂઠું બોલાય નહીં. તો પહેલું જૂઠું ઝેર નીકળ્યું, નિંદા ઝેર નીકળ્યું. આના 10 લીટી આ ભજનની છે ને, એમાં 20 કડવા છે. એક એક કડવામાં એક એક ઝેરની વ્યાખ્યા આમાં બતાવી છે. એનો સરવાળો કરશો તો 20 થશે, 20. પહેલાં તો એ નીકળશે ઝેર. તો મહાદેવને સ્મરણ કરવું, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, એ ગુરુને યાદ કરી અને જેવું જેવું ઝેર નીકળે અંદરથી, કામ, ક્રોધ, લોભ, મોહ, મચ્છ, માયા, અભિમાન, ઈર્ષા, કુળ, કપટ, વિકાર, વાસના, છળ, કપટ, દમ, પાખન, નિંદા, બદખોઈ, અધિકા, ઈર્ષાય, આ બધાને સરવાળો કરો તો 20 થાય. એ ગુરુના ચરણમાં મૂકી દેવાનું, કારણ કે એ મહેશ્વર છે. ભલે ને એના ગળા મૂકી રાખે, આપણને તો નિર્વિષયી બનાવે. માટે આ ફરજિયાત પ્રશ્ન આવ્યો, મુખી સાથે ન કરવો દાવો, દાવે કરે દુનિયાને ભાવે, આવે દારિદ્રને દેવ નહીં પામો. માટે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્યંતુ દુઃખ ભાગવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત.